પણ આજ ક્યાં રવિવાર હતો સાહેબ? બાપુજી વાળ પકડી પકડી તમને નાનપણ માં માર્યા, મેં નહી. ચાલો દિવસ ની શરૂઆત થઈ ગઈ છે, આપણા બ્લોગ ની શરૂઆત કરીએ. આજે હતો પાણી નો વારો, એટલે અમે 6 વાગ્યાના છે ને પાણી માં હેરાન થતા હતા. 7 વાગે પાણી આવે પણ અમારે 1 કલાક પહેલા બધી તૈયારી કરવી પડે, ત્યારે અમારે 6 દિવસનું પાણી ભરાઈને સ્ટોર થાય. એક્સ્ટ્રા જે કપડાં ધોવાના હોય બધું અમારે પાણીના વારામાં જ થાય. માનવ આવ્યો હતો ને તે દિવસની બેડશીટ પડી હતી ધોવાની, તો આજે બેડશીટ સોફાના કવર ટુવાલ બધું ગોતી ગોતીને છે ને ધોઈ જ નાખ્યું છે. ને તો અમે નાખી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ધારા છે ને 15-20 મિનિટ ફુવારાથી નાહ્યો, કેમ કે પાણી આવતું હોય એટલે છોકરાઓને નાહવાની મજા આવી જાય, નહીતર તમારે કરકસર કરવી પડે કે બેન જારવજે જારવજે. કા બેન પાણી વારો હોય ને તેથી મજા મજા હોય. તો હાલો સાહેબ દીવાબત્તી ની તૈયારી કરે છે, જોઈ બેઠા છે આરામથી. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ પાણી વારો હોય એટલે મજા આવી જાય ને સાહેબ? ધોળા ધોળી કા અહીંથી વાન વાથી વા. તો હાલો તમે દીવાબત્તી પૂજાની તૈયારી કરો અને હું ચા નાસ્તાની તૈયારી કરું. તો આજે શું બનાવવાનું છે ચા નાસ્તામાં? ખરાબ જને ને પાજો પહેરો ત્યાં પાણીમાં પલરી નો જાય ક્યાં ચડાવી હોય ને જવતા કરી. સારું હાલો ચા ધોબી કાટ માંડો તો બેડશીટ ને કપડા ને સોફા ને કવર ને અડધા કપડા મેં બહાર ઉકવા છે ને એવું છે બધું. તો હાલો ચા મસ્ત મસાલા વાળી ચા બનાવું. લેલાયડા બુલબુલ પછી આપણી દેશી ચકલી ઈ બધા આવે છે, એટલે એના પૂરતા ગાંઠિયા નાખવાનું હોય એટલે ઈ ફેમિલી અમારી આવી ગઈ. તો હાલો વાતું નથી કરવી, ચેનલ માં પેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો. અને હા, અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ધારા ફેમિલી નામની, ચેનલના નામની, જેમાં અમે હમણાં રીલ મૂકવાનું શોર્ટ મૂકવાનું ચાલુ કર્યું. તો જો તમે અમારી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી હોય ને તો તમે બધા ફોલો કરી લેજો, તો ન્યાય તમને સરસ સરસ રીલ જોવા મળશે. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. છે 9:15 વાગ્યાનો અને ગાંઠિયા લેવા ગયા હતા 1/2 કલાક થયા, ઘરના બધા વાસી કામ થઈ ગયા, ધારા તૈયાર થઈ ગઈ. જોઉં મને તેમ હતું કે બપોરે જ સીધું હવે જમવાનું છે, નાસ્તો તો કેન્સલ.
પણ આજ ક્યાં રવિવાર હતો સાહેબ? અરે વાહ, હાલો અમારા ધારાબેન તૈયાર થઈ ગયા, અમારા ઘરના બધા વાસી કામ થઈ ગયા, તો હાલો તમે બધા આવી જાઓ ગરમા ગરમ ભણેલા ગાંઠિયા ચા નો નાસ્તો કરવા. હાલો ફ્રેન્ડ, સવારનો નાસ્તો કરવા આવી જાઓ. ભણેલા ગાંઠિયા, પાટા ગાંઠિયા, ફાફડા પાટા કહી, પછી આમાં બધા એમ કમેન્ટમાં કે ફાફડા કહેવાય, પણ અમારે પછી હું ગામ બદલી એટલે ભાષા બદલી જાય, બધા અલગ અલગ કહેતા હોય, અમારે અહીંયા પાટા કહી, તમને ફાફડા કહી. હાલો હાલો હાલો, અમુક જગ્યાએ કઢી આપે છે, ઘણી વાર જોયું, અમદાવાદ માં તો સિસ્ટમ છે કઢી ની, કઢી ને ગાંઠિયા, એટલે ઈ અમને તો ભાવે નહી, એટલે અમને જરૂર થી કમેન્ટ માં કેજો કે તમારે ગાંઠિયા ભેગું શું આવે, એટલે માનો ભાઈ આવે ને એટલે અમે ગાંઠિયા ભેગું આવે, તો તમને ખબર, એટલે અમે ગાંઠિયા મગાવીએ માનો ભાઈ આવે એટલે. ત્યાં તો માનો ભાઈ ભાવે નહીં, ત્યાં તો ભાવે નહીં, ઓલા કઢીને ગાંઠિયા, કઢીને ગાંઠિયા કા તન ભાવે, કઢીને ગાંઠિયા જો અંજુને ભાવે છે વૈના, ને ધારાને ભાવે છે પાટા, પાટા કેવો કેવો મેળ આવી જાય વૈના ને પાટા. હવે આ કેરી ધારાબેને લઈને બેઠા છે, તો હવે એને કટ કરી છે, કાચી કેરી નહીં હોય, ધારા પાકી ગઈ છે, અડધી પાકી ગઈ, પાકેલી છે તો પાકી ગઈ, ભાઈ પાકેલી છે, ભાઈ ક્યાં પાકેલી છે, અડધી પાકી ગઈ, ભાઈ પાકેલી હોય. હાલો હાલો હાલો, બધાય ગરમા ગરમ મસ્ત મસાલા વાળી ચા અને વણેલા ગાંઠિયા નાસ્તો કરવા, હાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. આ તો થોડીક તો બાકી ગઈ મમ્મી, થોડીક તો બાકી, હા પણ ખાને દીકરા, હું કટ કર દઉં, પાકી રહ્યું તો ખાજે. ફ્રેન્ડ ટાઈમ થયો છે 10:20 નો, ચા નાસ્તો થઈ ગયો, બાકીના બીજા કામ થઈ ગયા, સાહેબ દુકાને વયા ગયા, અને નાના નાના મહેમાન આવ્યા છે રમવા. તો આ છે ગીતાબેનના ભાણેજનો દીકરો, એની ત્યાં વેકેશન કરવા આવ્યા મહેમાન, તો જો અત્યારમાં ધારા આઈ રે રમવા આવ્યો. કાનો છે એનું નામ, એ કાના જો આયા આયા આયા, ઈ એકવાર કહી દે તો નો નો નો, તો હમણાં તો ધારા નહીં છે ને, મજા આવે છે રમવાની, બેનભાઈ બે હચવાણા હોય રમે, ધારા ત્યાં રમવા જાય, એ અહીંયા આવે, અત્યારમાં જો કાર્ટૂન ચાલુ છે તો બેનભાઈ બે રમે છે. આ આ ઓલું રિંગ જોઈએ ધારા રિંગ, ચાલો હવે એ બે ને રમવા દઉં ને કાર્ટૂન જોઈ લે, અને હું મારા હાલ હવાલ સરખા કરું, કેમ કે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે, અને હજી વાળ મારા ભીના છે, કૂચ કાઢવાની બાકી છે, ચાલો હાલ હવાલ મારા સરખા કરું ને એટલામાં તો ટાઈમ થઈ જાય બપોરની રસોઈનો, પછી જોઈએ બપોરની રસોઈમાં શું બનાવીએ. આજ તો સવારમાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા નાસ્તો કર્યો છે, એટલે હવે બપોરે થોડુંક ભીમા વાળું રહે, અને ઉનાળો છે ને તડકાના હિસાબે છે ને બપોરે છે ને જમવાનું ન થાલતું, કારણ મેં કાલે મેં આટલું બધું બનાવ્યું હતું ને, તો સાહેબે એક રોટલી અને દાળ ભાત જ ખાધા હતા, બધું પડ્યું રહ્યું, રાતે અમારે બધું ઠંડુ ખાવું પડ્યું હતું, એટલે આજ તો વિચાર કરું છું કે દાળ ભાત કે મગ ભાત જ બનાવવા છે, કંઈ નથી કરવું, રાતના હરખી રસોઈ બનાવી, કેમ કે રાતના તાપમાને થોડું ઠંડુ હોય, વાતાવરણ હરખું હોય ને તો રાતના જમાય, બપોરે જમવાથી છે ને એને તડકાનું દુકાને બેહવું હોય ને એટલે થોડુંક આમ બેચેની જેવું અને ઓહવાય એવું થાય છે. તો હવે જોઈએ, સાહેબને ફોન કરીને પૂછીશ કે બનાવવાના છે શાક રોટલી કે દાળ ભાત, તો એ પ્રમાણે રસોઈ બનાવીશ, તો હાલો વાતો નથી કરવી, ઘણી બધી વાતો કરી લીધી, તો મળીએ થોડીક વાર રહીને, તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો, તો મળ્યા થોડીક વાર રહીને. તો કાનો તો રમવા આવ્યો, તો નાની માને લઈ આવ્યો રમવા, કે તમે મારા ભેગા રમો, કા ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી, સાંભળે કે અહીંયા અહીંયા અહીંયા, એ ગીતાબાળા અહીંયા બોલો, આવું હા, આ ગીતાબેન ના મોટા નણંદ છે, એના નામે ગીતાબેન જ છે, એટલે જો કાનો લઈ આવ્યો નાની માન રમવા, કે હું એકલો ન રમું, તમે હાલો ને થોડી કઈ ઠંડી હવા ખાવ, ઇન્ડોરે બેહો ને બેન, હવે મહેમાન હોય તો એમ જ હોય, છોકરા વાળા એમ જ હોય, તમે આવો તમને ખબર પડે ને કે અમારા કેશોદમાં પાણી ની તંગી કેવી છે, મહેમાન ને પાણી ભરવા ફરકવું પડે, કા ગીતાબેન તો તમે તો આજ આવ્યા સુરત થી, હે ગીતાબેન, તો અમે કેમ બધું એડજસ્ટ કરતા હઈશું, મુસાફરી બહુ પાણી તો અને અમારે મહેમાન ને એમ ન કહેવાય કે ઓછું પાણી વાપરો,
સારું હાલો, હું ગીતાબેન ઘડી વાર ભેગી, અમારા ગીતાબાડા નવરા નથી પણ આ ગીતાબેન નવરા છે, કાનો ધરાર બોલાય એવું. શાકભાજી લેવા ગઈ છે, મારે આ જો રમતા હતી ઘડી કઈ ક્યાંય 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 ને મેં પછી બપોર ની રસોઈ માંડું છું, હાલો મળ્યા થોડીક વાર રહી. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:45, મહેમાન વયા ગયા છે અને ધારાબેન ખાય છે ગરમ ગરમ બાફેલા મગ. ખાધા રે, લઈ ગયો ને ગરમ, પણ ઠરવા દે ને બેન, ધારાને છે ને ગમે એ કઠોળ આપો ને બાફેલું એ બહુ જ ભાવે, તો મગ તો ધારાના પ્રિય છે કા બેન. તો હાલો હવે મારે મગનો વઘાર કરવો છે, મગ ભાત તૈયાર થઈ ગયા છે, રસોઈમાં જાજુ કંઈ બનાવવાનું નથી, મગ ભાત જ બનાવવાના છે, તો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1 વાગ્યાનો અને અહીંયા બપોરની રસોઈની તૈયારી થઈ છે, તો મારે આજે મગ ભાત જ બનાવવાના હતા, મગ ભાત બની ગયા હતા અને ધારાબેને રોન કહી હતી કે મારે શાક રોટલી ખાવા, તો મેં અહીંયા જો 2 ટમેટાનું શાક વઘાર્યું છે, આ બાજુ મગ વઘાર્યા છે, તો હાલો જો અમારે ધારાબેનનું એવું હોય અત્યારે લગી હા પાડતી હતી, હું 1/2 કલાક તો ફોનમાં એ નિરાયતે બેઠી બેઠી વાતો કરતી હતી, અને હમણાં ધારાએ કીધું કે હું છે ને મગ ભાત નહીં ખાઉં, મારે શાક રોટલી ખાવા જોઈએ, અને જો અહીં બેઠી ભાઈ આવ્યા છે, ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હે ધારા, તને શું વાંધો હતો મગ ભાતમાં? મગ ગરમ ગરમ મગ એને ખાઈ લીધા, અને પછી હવે અત્યારે મને કે હું શાક રોટલી ખાઈ કે હું મગ ભાત નહીં ખાઉં? જો કેવી છે, પેલા કે બટેટાનું શાક કરી દે, પછી બટેટા લીધે ને તો કે બટેટા ની હવે ટમેટાનું શાક કરી દે, એટલે ધારા મને એવી હેરાન કરે ને કે એની વાત પૂછું માં જોજી, તમે કે તો ખાલી બટેટાનું જ કીધું તું, ખોટું ન બોલું. આ હું ખોટું ન બોલું, પછી હું કીધું કે કઈ નહીં, તમે તાનું કર નાખી ને હું ખાઈ લઈશ, તમે તાનું કોણ બોલ્યું તું, સાચું બોલ્યા, આઈ બોલ, સાચું બોલ, આ કોણ નહીં, પછી અડધું તમે તો કેમ ને ખાધું તું, સાચું બોલ, તો તું કેમ કેતો ખોટું? તો હાલો જો અમારે ધારાબેન ને ખાવું એ બનાવવું પડે, એમાં હાલે નહીં, નહીં તારી બપોરે જમે નહીં, તો એટલો તો મને હેરાન છે ને, માનવે નહોતી કરી એટલે આની આ હેરાન કરે ધારા મને. તો હાલો હવે ફટાફટ 2-4 રોટલી કરી નાખું, શાક તો વધારે લીધું છે, જો હેરાન કરવા જઈએ આમ જોતો, એટલે તું હેરાન કરવા આવી, ઉકળાટ તો જો કેવો થાય, તડકો એવો છે જો, ને બધા કપડા ઉકાઈ ગયા, તડકો કેવો છે, અને હવે 1 વાગ્યા જો હું નિરાય બેઠી બેઠી પેલા વાતો કરતી હતી, ને હવે મારે રસોઈ માંડવાની થઈ, હાલો ફટાફટ હવે 2-4 રોટલી કરી લઉં ને શાક બનાવી લઉં, સાહેબ બે આવી જાવ, પછી બે બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:45, મારે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને સાહેબે આવી ગયા દુકાનેથી, સાહેબ આવ્યા એને તો 10 મિનિટ થઈ, કેમ કે આજે સાહેબ ગયા હતા પાર્લરમાં, જો ચમકી ગયા ને બાકી, વારે વાહ, હેર કટિંગ કરાવ્યું ને ફેશિયલ કરાવ્યું ને ઓ હો, હું કા અંજવારું કેમ પડે, લાઈટું બંધ છે તો, અરે વાહ વાહ વાહ, આમ તો અમને કેતા હોય, આજ તમને વારો આવી ગયો ને જવાનો, મને મોકો મળી ગયો કેવાનો, તમારે શું જરૂર હતી જવાની, હું તો ખાલી આઈબ્રોજ કરાવવા જાઉં, મારે ક્યાં કોઈ ફેશિયલ કે હેર કટ કરાવવું હોય, કોઈ કહી દે કે હું ગઈ ફેશિયલ કરાવવા, હું જાઉં તો બધા એ શેર ન કરું, મારે ખાલી આઈબ્રો એ હું 2-3 મહિને જાઉં તોય સાહેબ કચકચ કરે કે લે બોલો, કે અમારે તો 60 રૂપિયામાં જ પતી જાય, વારે વાર, હવે કઉ તો કે સારું છે તમને, મારે માતૃશ્રી એટલે સમજીને બોલજો, વરી કે હાય છે ને બહુ મારા છોકરા ને મારતી છે, ઈ તમારી બાઈ હે ને તમારા બાપુજી એ વાળ પકડી પકડીને તમને નાનપણ માં માર્યા, મેં નહી એમ કયો, ખાવા સાચી વાત ને, બાપુજી એ માર્યા મેં નહી, અને બિલ મારા નામ નું ફાટે, અને વાત કરીને ફોન મૂક્યો ને તો ધારા રોન કહી દી કે હું દાળ ભાત તો નહીં જ ખાવી, કે મેં તો છાક રોટલી ખાવા, બનાવવા પડ્યા, પછી એક હાટું તો ન બનાવાય, પછી જો બધાય હાટું બનાવ્યા, હાલો હવે બપોરા ની થાળી તૈયાર કરીએ અને બેહી જાય બપોરા કરવા, તમારી બાપ દીકરી નો તો આમ આમ લાડ પ્રેમ તો હા ઉભરાઈ જાય, કેદી ના મૈડા નો હોય એમ જોતો ખરી, ઊંઘ તો નિશાળ ખુલે એટલે હોસ્ટેલ માં જ મૂકી દેવી, મારે રાખવી જ નથી, જો
હાલો હવે બપોર થાળી તૈયાર કરું એટલે આવી જાઓ તમે બધા બપોરા કરવા. ચાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો આવી જાઓ બધા બપોરા કરવા. થાળી તૈયાર થઈ ગઈ છે અને બપોરામાં છે લોટવાળું ટમેટાનું શાક, મગ, ભાત, રોટલી, તળેલા મરચા, કેરીનું કાચું અને ઠંડી ઠંડી છાશ. તો આ છે આજ અમારા બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવાની. જો આ નાની નાની રોટલી છે ને અમારા ધારાબેને બનાવી હોય એટલે એને પપ્પાને ખાવાની છે. એક રોટલી કેને આપી બાને, તો બાએ તો જો મગમાં રોટલી પલારી દીધી. તો હાલો આ છે આજ અમારા બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. તો બપોરા કરી લઈએ પછી મળીએ. વિચાર્યું તું હું બનાવ્યું હું એટલે અમારું નક્કી ન હોય. જમવા બેસીએ ને તો ખબર પડે કે બપોરાની થાળીમાં હું પીરસાય કાશે. હા એને જો ખાવા તા શાક રોટલી, મગ ભાત ખાય પણ શાક રોટલી ખાવા તો કઈ નહીં. હાલો તો હવે બપોરા કરી લઈએ પછી મળીએ. ટાઈમ થયો છે 4:45 અને ધારાબેન જો હવે ગરમીમાં સાલ ઓઢીને ઉતા છે ને અહીંયા મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધા રોંઢાની ચા પીવા. તો ચા પી લઈએ પછી રોંઢાના કામ ઉપાડીએ. તો હાલો મળ્યા. હાલો બા ચા પીને જાય છે હવેલીએ અને મારે હવે બનાવવી છે આંબલીની ચટણી અને વાઈટું પલાયરી. જો વાઈટું ખલાસ થઈ ગઈ હતી તો પલાયરી વાઈટું બનાવવાની છે. જો વાઈટુંનો ડબ્બો ખાલી સ્ટોક ખતમ થઈ ગયો તો હવે ટાઈમ કાઢીને વાઈટી બનાવવી પડશે ને આંબલી પલાયરી. ચાલો આંબલીની ચટણી બનાવીને તૈયાર કરી લો પછી મળ્યા. તો જો વેકેશન પૂરું થયું, વેકેશન જાય છે. હાલો આવજો. હા ધારણ લેતા જાઓ. પછી એક કામ કરો, એ ગીતાબેન સાંભળે ક્યાં, તમારા ભાભીને ધારણ લઈ જાવ એટલે ધારા રહે, મારી જરૂર નથી. પછી તો કહું ગીતાબાડા આવે ને એટલે ધારા આવે. હાલો આવજો. હું કે હારું ને ભીખા બાપાને આમ તો જો મોઢે રોનક આવી ગઈ. હે જયેશભાઈ, દીકરી જમાઈ આવી હતી, ભીખા બાપાને રોનક આવી ગઈ. હવે બેદી નહીં ગમે. હવે સાંભળે એ બીજા એ દાંત કઈડા કરે. સારું હાલો. ના ના એ હેરાન થાય ખોટું ન કરે. મહેમાનવારી હાલો ધારા બેન. હાલો અમારે ધારા ઉઠી ગયા બધા જાતા હતા કે હું દેખારો છે કે નહીં. કેવી હુતી હતી તો હું મારું કામ કરું તા હું પછી બાઈને નીકળી. હાલો એ બાઈ આવી નઈ હજુ બજો. હા ધારાબેન બે દિવસ ધારાબેન ને મજા હતી રમવાની. કા ન્યાથી આયા અહીંથી ન્યા એ કાનન ધારા ને બે બેન ભાઈ બે રમતા હતા. તો હાલો મારા ઢગલો કપડા પડ્યા છે હંકેલવાના. મા દીકરી બેન ને માથું મોઢું કરવું છે, ફળિયા વાળવા છે, ચટણી બનાવવાની છે, વાઈટું કરવી છે, કેટલા કામ છે. તમે કેમ હાવ મૂળ લેસ થઈ ગયા બેન, નથી ગમતું? હે તો વેકેશન કરવા આવ્યો હોય કેટલા દી રોકાય દીકરા? 4-5 દી પછી તો વયા જઈ મામાને ઘર અને બે દી ને પ્રસંગ હોય તો એટલા દી રોકાણો પણ. એટલે તાર મામાને ઘર વેકેશન કરવા જાવ એમ કેમ તું? ઓહો હો ભો કરી બાપા. હાલો કેદી જવું આપણે વેકેશન કરવા કે આ રવિવાર આવે ને ત્યાં જવું. પછી કેટલા દી રોકાય? બે દી. હાલો અમારે રવિવાર આવે ને એટલે મામાને ઘેર વેકેશન કરવા જવું અને મેં બે દી રોકા હું. વરસાદ તૈયારી કરી રાખજે. જો અમે રવિવાર આવીએ છીએ વેકેશન કરવા. બસ કહી દીધું પાક્કું રે ખુશ. તો હાલો હવે હાથ પગ મોઢું થવું અને પછી માથું મોઢું કરી દઉં. હું મારા બાકીના કામ કરું. જો મારા ધારાબેન ને જવું છે વેકેશન કરવા. આમાં હાચક 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 જાઉં. સારું હાલો હવે આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ કરી દો. તો જ લઈ જઈએ વેકેશન કરવા. જય ભોલેનાથ. આમ એકદમ મસ્ત ખુશ થઈને દુખી થઈને નહીં તો જ વેકેશન કરવા જાવ. મિત્ર જાવ.
ખુશમ ખુશવારું કહી દો, જય ભોલેનાથ કહી દો, દેખો જય ભોલેનાથ, જય ગિરનારે, જય ગિરનારે.